વિધાનસભાની ચૂંટણીને લઈ રાજ્યમાં મોટા ઉલટસુલટ જોવા મળી રહ્યા છે, ત્યારે તમામ અટકળોની વચ્ચે આજે દેશના મુખ્ય ચૂંટણી કમિશનર સુશીલ ચંદ્રા પોતાના પરિવાર સાથે યાત્રાધામ અંબાજી આવી પહોંચ્યા હતા. અંબાજી પહોંચીને તેમણે માતાજીના ચરણોમાં શીશ નમાવીને માતાજીના આશીર્વાદ મેળવ્યા હતા. ત્યારબાદ અંબાજી મંદિરના ગર્ભગૃહમાં વિશેષ પૂજા અર્ચના કરી હતી. બાદમાં ગુજરાતની ચૂંટણીને લઈ એક નિવેદન આપ્યું હતું, જેમાં મુખ્ય ચૂંટણી કમિશનર સુશીલ ચંદ્રાએ જણાવ્યું હતું કે ગુજરાતમાં ચૂંટણી સમયસર યોજાશે, તેમજ પત્રો કરાતા ચૂંટણીને લઈ વધુ પૂછવામાં આવતા તેમણે ચૂંટણી વિશે કંઈ કહેવાનું ટાળ્યું હતું. જો કે ગુજરાતમાં આગામી સમયમાં વિધાનસભાની ચૂંટણીને લઈ અનેક રાજકીય પક્ષ સક્રિય બન્યા છે, જેમાં અનેક પાર્ટીઓ એડી ચોટનું જોર લગાવી રહ્યા છે. મેં પહેલે ભી અમદાવાદમાં પોસ્ટેડ થા તો યહાં પે મેં બાકી સાલ સે આ રહા હું ઓર ઇસમેં મેરી કાફી ભાવના હૈ ઓર યે દેવી જો કે શક્તિ વાલી દેવી હૈ સૌકે કલ્યાણ કરે. और सर, खास करके इलेक्शन की बात की जाए, गुजरात के इलेक्शन जल्दी होने वाले हैं ऐसी लोग बात कर रहे हैं, आप क्या कहेंगे? मेरे पास तो अभी ऐसी कोई सूचना नहीं है कि इलेक्शन होने वाले हैं, इलेक्शन अपने समय पर ही होंगे. और सर, अंबाजी का महात्मा ज़्यादा है, आप भी दर्शन करने आए, भक्तों को क्या कहेंगे? आज बहुत सारे भक्त भी आए माँ के दर्शन के लिए. भक्त इस देश की सेवा में लगे और इस देश का विकास हो और डेमोक्रेसी बढ़े इस देश में. भक्तों से मैं ये जरूर कहूँगा कि अपने वोट का जरूर अधिकार का उपयोग करें. कभी भी इलेक्शंस हों, जो भी इलेक्शंस हों, वो अपने अधिकार का, मतदाता का जो भी अपना अधिकार है, वोट अवश्य दें, जिससे कि उन्हीं के द्वारा चुनी हुई सरकार उनकी देखभाल कर सके.